વડગામ તાલુકાના બાવલચુડી ખાતે મેરીમીટ્ટી મીરાદેશ કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના બાવલચુડી ગામે મેરીમીટ્ટી મીરાદેશ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સૌપ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ તક્ષશિલાને ફુલહાર તેમજ દીપ પ્રાગટ્ય કરી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ વય નિવૃત્તમાં ભૂમની રક્ષા કરી સુનિલભાઈ પટેલ કારણનો સર ના આવી શકતા તેમના વતી પિતાશ્રી જેઠાભાઈ એન પટેલનું તેમના વતી ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું તથા દશરથભાઈ આર રાજપૂત બીએસએફમાં વીસ વર્ષ અને સાત મહિના અને ચૌદ દિવસ ફરજ બજાવી હાજર રહેતા ફૂલહાર પહેરાવી તેમનું પણ સન્માન કરાયું ત્યારબાદ આપણા દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થતા તિરંગો લહેરાઈ ગામ લોકોને પંચોતેર વાવી જતન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં બાવલચુડી ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ એન ચૌહાણ તરાટીકમ મંત્રી આશીષભાઈ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો વય નિવૃત્ત શિક્ષક એવા પરસોદમભાઈ એસ ભગત ગામના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો હતો મીટ્ટી મારા દેશ પ્રોગ્રામ નિમિત્તે ગામજનો અને સરપંચશ્રી અને તારા વડીલો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને મેં દેશની સેવા વીસ વર્ષ સાત મહિના અને ચૌદ દિવસ દેશની સેવા કરી અને ઇન્ડિયાના ખૂણે બોર્ડરે બોર્ડરે સેવા આપી અને નિવૃત્ત થયો અને ગામ દ્વારા મારું સન્માન કર્યું તે બદલ હું ગામજનોનો અને સરપંચશ્રીનો આભાર વ્યક્ત દેશ કાર્યક્રમ અંતર્ગત આજે બાવલચોડી ગામની અંદર સરપંચી તથા સભ્યો અને ગામના લોકો અને શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સૌપ્રથમ વૃક્ષારોપણ કાર્યક્રમ કરી ત્યારબાદ શિલા ફલકમનું લોકાર્પણ કરી અને દીવા અને એક હાથમાં દીવો અને એક હાથમાં માટી લઈ અને પ્રતિજ્ઞા લેવડવામાં આવી ત્યારબાદ કાર્યક્રમના વિધિવત વિધિવત કાર્યક્રમ મુજબ ધ્વજવંદન વિધિ પણ કરવામાં આવી અને વીર જે જવાનો હતા જે નિવૃત્ત આર્મી એમનું પણ શ્રી તથા ગામજનો દ્વારા એમનું પણ સન્માન કરવામાં આવ્યું